નમસ્કાર મિત્રો ફરી પાછું હાર્દિક સ્વાગત છે તમારું કેપી એજ્યુકેશન આ યુટ્યુબ ચેનલમાં કોન્સ્ટેબલ અને લોકરક્ષક દળની દસ તારીખના રોજ લેખિત પરીક્ષા લેવાના છે તે પરીક્ષાથી રિલેટેડ અવનવા અપડેટ આવતા જ રહી છે સ્મુખ પટેલ સરે આજે પણ ઘણા બધા નવા ટ્વીટ કરી અને ઉમેદવારોને ખાસ માહિતી આપી છે તો ચાલો આગળના વિડીયોમાં આપણે જાણીએ સ્મુખ પટેલ સરે શું આપણને અગત્યની માહિતી જણાવી છે તો મિત્રો તમે જોઈ શકો છો આ ટ્વીટ છે બાર અને ઓગણત્રીસ એ એમ પાંચ એપ્રિલ બે હજાર બાવીસનું જેમાં આપણે અશમુખ પટેલ સરે જણાવ્યું છે પીએસઆઈમાં પાસ થયેલ હોય પરંતુ લોકરક્ષકના પરિણામમાં તેમનું નામ ન હોય તેવા ઉમેદવારોને કોલ લેટર મજ કરવા માટે તારીખ આપવામાં આવેલ છે જે વીતી ગઈ છે છતાં પણ કોઈ ઉમેદવારો બાકી રહી ગયેલ હોય તો ભરતી બોર્ડનો સંપર્ક કરવો નીચે તણ હેલ્પલાઇન નંબર આપેલા છે તે તમારે ખાસ જોઈ લેવાના છે તે પછી નેક્સ્ટ ટ્વીટ આવે છે તેમાં આપણને હશમુખ પટેલ સરે જણાવ્યું છે ગણિયા ગાંઠિયા નઠારા લોકો જ ગેરરીતિ કરતા હોય છે પરંતુ તેમને ધ્યાનમાં રાખીને ભરતી બોર્ડ નિર્ણય કરવા પડે છે જેનાથી સીધા સાદા ઉમેદવારોને હેરાનગતિ થાય છે તે મને પીડા આપે છે પરંતુ ભરતીમાં ગડબડ ન થાય તે સીધા સાદા ઉમેદવારો માટે સૌથી વધારે મહત્ત્વનું છે તે પછી નેક્સ્ટ ટ્વીટમાં આપણને અશમુખ પટેલ સર જણાવે છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર ગાંધીનગર અને આણંદ ખાતે તારીખ દસમી એપ્રિલે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા છે ઉમેદવારોને રહેવા જમવાની અને વાહન વ્યવહારમાં મદદ કરવા સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી છે તે પછી નેક્સ્ટ ટ્વીટ આવે છે જેમાં અશમુખ પટેલ સરે આપણને જણાવ્યું છે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા અંગે ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નો માટે નીચેનો વિડીયો જુઓ તો મિત્રો આ વિડીયોની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ત્યાંથી તમે સીધો જ આ વિડિયો જોઈ શકો છો તે પછી નેક્સ્ટ ટ્વીટ આવે છે જેમાં હશમુખ પટેલ સર આપણને જણાવ્યું છે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા માટે જવામાં ઉમેદવારોને અગવડ ન પડે તે માટે એસટી કોર્પોરેશનને વધારાની બસ ફાળવવા માટે સૂચના બહાર પાડી છે બસ નિઃશુલ્ક નથી ઉમેદવારોએ ભાડું ચૂકવવાનું રહેશે એસટી કોર્પોરેશનનો ઉમેદવારો વતી હું આભાર માનું છું તો મિત્રો એસટી કોર્પોરેશને લોકરક્ષક દળની લેખિત પરીક્ષાને ધ્યાનમાં લઈ અને વધારાના બસ છે તે ફાળવણી કરી છે તેનો હસમુખ પટેલ સરે આભાર માન્યો છે અને તેનો લેટર પણ તમને અહીંયા હું સાઈડમાં બતાવી રહ્યો છું તે એસટી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો પરિપત્ર છે તમારે તે વાંચવું હોય તો તે પણ તમે વાંચી શકો છો તો મિત્રો આ હતા આજના હસમુખ પટેલ સરના નવા ટ્વીટ જે આવનારી દસ તારીખના રોજ લેવાનાર કોન્સ્ટેબલ અને લોકરક્ષક દળની પરીક્ષા વિચારણા છે તે દરેક ઉમેદવારોએ ખાસ યાદ રાખવા જોઈએ અને આગળ વધવું જોઈએ તે રીતે આ જ રીતના દરેક સરકારી ભરતીઓના અપડેટ નવા નવા તમને અમારી ચેનલ ઉપર મળતા રહેશે તો અમારી ચેનલ જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા મળીશું ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ